સ્વાધ્યાયનો 3.1 દાખલો બરાબર મેથડ 1 વેગ પ્રવેગ રકમ આવી આપેલી છે આ આકૃતિ આપેલી છે રકમમાં એવું લખેલું છે એક કાર આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સુરેખ માર્ગ પર ગતિ કરે છે બરાબર સુરેખ માર્ગ એના ઉપર એક કાર ગતિ કરે છે પછી કીધું છે આ કાર 18 સેકન્ડમાં ઓ થી પી પર જાય છે બરાબર અહીંયા ઓ બિંદુ છે ત્યાંથી ક્યાં જાય છે પી બિંદુ ઉપર અને સમય કેટલો લાગે છે 18 સેકન્ડ પછી કીધું અને 6 સેકન્ડ સમયમાં પી થી ક્યુ પર જાય છે આ પી થી ક્યુ અહીંયા સુધી આવવામાં એને 6 સેકન્ડ સમય લાગે છે તો એ કરીને કીધું છે કે કાર ઓ થી પી પર જાય અને બી કરીને કીધું છે કે ઓ થી પી પર જઈ અને ક્યુ પર પાછી ફરે ત્યારે તેનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ મેળવવાની છે તો એમાં પહેલું કે કાર છે ઓ થી પી પર જાય આના માટે ગણતરી કરી નાખું આ ઓ બિંદુ અહીંયા છે અને પી બિંદુ અહીંયા છે 18 સેકન્ડનો સમય લાગે છે એવું રકમમાં આપેલું છે તો ઓ થી પી પર જાય એ દરમિયાન સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ આ બે વસ્તુ તમારે મેળવવાની છે તો જુઓ પેલા સરેરાશ ઝડપ મેળવી દો હાલો સૂત્ર શું હતું એનું તો કાપેલું કુલ અંતર અને છેદમાં એ માટેનો સમય બરાબર તો કુલ અંતર કેટલું કાપે છે જો ઓ થી પી પર જાય અહીંયા ઉગમ બિંદુ છે 0 અને 360 અને ટોટલ અંતર કેટલું કપાશે અને બધું આપેલું છે આ અંતર છે તમારે મીટરમાં લેવાનું છે બરાબર ટોટલ અંતર 0 થી 360 ઉપર જશે 360 મીટરનું અંતર કપાશે સમય કેટલો લાગશે એના માટે ઓ થી પી ઉપર જવા માટે તો 18 સેકન્ડ હવે કેટલું આવશે તો કે 20 મીટર પ્રતિ સેકન્ડ આ સરેરાશ ઝડપ મળી હવે શું મેળવવાનું છે સરેરાશ વેગ હવે સરેરાશ વેગ મેળવો તો સૂત્ર શું હતું તો કે સ્થાનાંતરના છેદમાં સમય સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન કેટલું છે 360 માઇનસ પ્રારંભિક સ્થાન કેટલું છે તો કે 0 બરાબર એક્સ ટુ માઇનસ એક્સ વન સમય કેટલો લાગશે બરાબર ઓ થી પી ઉપર જાય તો સમય તો કેટલો આપ્યો છે 18 સેકન્ડ તો એનો મતલબ એમ કે આ કેટલું મળશે તમને તો કે 20 મીટર પ્રતિ સેકન્ડ એટલે કાર ઓ થી પી પર જાય એ દરમિયાન એની સરેરાશ ઝડપ 20 મીટર પ્રતિ સેકન્ડ અને સરેરાશ વેગ છે એ પણ 20 મીટર પ્રતિ સેકન્ડ હવે એમાં જો બી ગણતરી કઈ કરવાની કીધી છે એમાં કે કાર છે ઓથી ક્યાં જવી જોઈએ પી પર જઈ ત્યાંથી ક્યાં આવવી જોઈએ પાછી ક્યુ પર આવે બરાબર આના આ જી માર્ગ છે ઓ થી પી પર જાય અને પી થી ક્યુ ઉપર આવે આ માર્ગ છે આ માર્ગ માટે મારે પહેલા મેળવવાની છે સરેરાશ ઝડપ અને પછી સરેરાશ વેગ હાલો સરેરાશ ઝડપ મારે મેળવી તો સરેરાશ ઝડપનું સૂત્ર છે કાપેલું કુલ અંતર અને છેદમાં એ માટેનો સમય હાલો જો કુલ અંતર કેટલું કપાશે ઓ થી પી પર જાય 360 મીટરનું અંતર પ્લસ 300 અહીં પી ઉપરથી ક્યુ ઉપર આવે છે એટલે 360 ને 240 એટલે 120 મીટરનું અંતર અને 360 વધતા 120 480 મીટરનું ટોટલ અંતર કપાશે અને સમય કેટલો લાગશે તો અહીંથી અહીંયા સુધી 18 સેકન્ડ અને અહીંથી પાછો અહીંયા સુધીનો 6 સેકન્ડ સમય આપેલો છે અને 18 ને 6 24
આવશે કેટલું આય 20 મીટર પ્રતિ સેકન્ડ હવે સરેરાશ વેગ મેળવો હલો સરેરાશ વેગ એનું સૂત્ર શું હતું તો કે સ્થાનાંતરના છેદમાં સમય અંશમાં સ્થાનાંતર અને છેદમાં એ માટે લાગતો સમય હલો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન કેટલું છે 240 માઇનસ પ્રારંભિક સ્થાન ક્યાંથી શરૂઆત કરી હતી તો કે ઉગમ બિંદુ ઉપરથી અને છેદમાં એ માટેનો સમય સમય એટલે ઓથી પી અને પી થી ક્યુ ઉપર આવી ટોટલ સમય એટલે 18 + 6 એટલે કેટલું થઈ જશે તો કે 24 એટલે આવશે કેટલું 10 મીટર પ્રતિ સેકન્ડ બરાબર બે માર્ગ માટે ટૂંકમાં સરેરાશ ઝડપ અને સરેરાશ વેગની મેં ગણતરી અહીં દર્શાવેલી છે આગળ નોંધ કર્યું સૂત્રો તો ટૂંકમાં આપેલા જ છે હવે સ્વાધ્યાયનો 3.1 દાખલો કમ્પ્લીટ થશે